આ હોલમાં જે ચિત્રો બી ક્યાં છે, મુકાયા છે? કેસેટોનો ઇતિહાસનો અનુભવ કરી વીરેન્દ્રભાઈ, અને એની ઉપરથી આખા બધા ચિત્રો ઇતિહાસના મુકાયા છે. પણ ચિત્રો જુઓ ને, ત્યાં તમને ખબર પડે કઈ ઘટના ધરતી ઉપર બની હશે. અર્ધી કરાચનું ટાણું હશે, રાજપૂતાણી અગ્નિકુંડમાં પડતા પેલા એટલું જ બોલી હતી, વાલભાઈ વાલભાઈ વડાર અને દાસી વખત આવીને એટલું બોલી, હા વાલ કે મારા એક વરદીના દીકરાને આલીધર બોલીધર પહોંચાડ્યા, દેવા જોધર ને મારો ભાઈ બહેનો છે, જીભનો મારી મારા દીકરાનો વાળ વાંકો નહીં થાય. કલ્પના કરો કેટલો વિશ્વાસ છે રાજપૂતાણીને, અગ્નિકુંડમાં પડતા પેલા કેટલો વિશ્વાસ. એ ચુડાસમા, એ સરવૈયા, એ રાજદાદા પરિવાર સાહેબ, બધો ડાયરો આજ હલકી ચારે છેડેથી ગુજરાતમાંથી અહીં આવ્યો છે. આહિર સમાજ પણ આવ્યો, ઉત્તર સમાજ પણ આવ્યો છે. એટલું નહીં, આ પ્રકૃતિની માલિપા, ઝાડ પાનની માલિપા, પણ આજનો એક ફરક કંઈક જુદો છે. અને નીકળી જાય ભીમડા નામના રખેહરને હામો મળતો જોઈને એટલું કીધું, ગમે એટલી વાર વાત કરો ને સાહેબ, પ્રાણવાન વાત છે, શેર લોહી ચડતો. ભીમડા સુઈ છે, આ વાલભાઈ નું પ્રતિમા મુકાણી છે, તે હું દુષ્યંતભાઈ ને કહેતો હતો કે જેની ઉપર ઇતિહાસ ઉભો છે, રા નવઘણ નો દેવાત આહિર નો, ઇતિહાસની ઇમારતના પાયામાં એક બે નાના માણસોના સમર્પણ, ભીમડો રખેહર ને વાલભાઈ વડાર. ભીમડા મને વિચારાવી સજ્જનભાઈ પરિવાર કે કઈ ઘટના હશે. હે ભીમડા અહીંયા આવતા રખેહર આવીને એટલું બોલ્યું, હા બે તને એમ છે કે મારી ઉપર ખાલી હુંડલો છે, આ હુંડલામાં રાની જ્યોત મળે છે, રાનો વંશ છે ભીમડા, પણ હું મુજાની એટલા માટે હું રાજી વડારણ છું, દાસી છું, મારે ઠેક કોડીનાર પાસે આલીદલ ગોળીદલ પહોંચાડો, તું મને મદદ કરીશ? એ વખતનો નાનામાં નાનો માણસ, નાનામાં નાનો માણસ તો કેમ કેવો, પણ એટલું બોલ્યું તો, હા બેન હું શું મદદ કરું, હાથમાં હાવણો હતો વારવાનો, એ ઘા કરીને આવ્યો, ક્યાં હુંડલો તારી માથે લઈ લે ને, કારણ કે હું તો રાજની વધારણ ક્યાંક સોલંકીઓની ચોકીઓ મુકાઈ ગઈ છે, મારી જડતી લે તો મારા પ્રાણ લે તો વાંધો નહીં, પણ રાનો વંશ બોલાઈ જાય ભીમડા, આ હુંડલો તારી માથે લઈ લઈશ. અને એ વખતે માણસ એટલું બોલ્યો તો લાવ મારી માથે લઈ લઉં, કોઈને શંકા નહીં જાય, કારણ કે અમારી માથે તો હુંડલા જ હોય ને, એમ કરીને માથે લીધો. પણ વાલભાઈ એટલું કીધું કે આલીધર બોલીધર જે પહોંચે રાહ જુએ, હું વાદળ બનીશ, વિજોગઢ બનીશ, બાવણ બનીશ, વેશ પલટો કરી અને નીકળીશ, રસ્તામાં મળીશ તો તું મને કદાચ ઓળખીશ પણ નહીં, પણ ભમડા જે મોર પૂગે રાહ જુએ. વાલભાઈ પહોંચી ગયો રાહ જુએ, કેવું હશે આ ગામનું પાદરે, આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવ્યો કોઈને ખબર ન પડે એમ જતી રે બેટા, વાડ વેલા ને કાન હોય. તે મારું એટલું બધું મોટું કામ કર્યું છે, હું આનું ઋણ કોઈ દી નહીં ચૂકું. નાનામાં નાના માણસો આ ગામના પાદરમાં વાતો કરે, આનું ઋણ હું ક્યારે ચૂકવી છે? અરે વાલભાઈ, હું એ જુનાગઢની ધૂળમાંથી મોટો થયો છું, મારી એ ફરજ છે, પણ વધારે વાત કરમાં ઉતાવળ કરી બેન, હમે છે આહિર કુળ ગૌની ઉપર હમીર ન હોત હયાત, તો તું દેવકીજી નો દીકરો એ કંસને હાથે કપાત થાય. આહિર નો આશરો તો ન્યાથી વયો આવે છે, હાલતી થઈ ઈ દહક દહક આગળ ગઈ છે, ત્યાં હમ અવાજ છે, વાલભાઈ, એ વાલભાઈ, વાલભાઈ ને શું મને ખૂબ બોલાવે,
પાછું વાલી જોયું એનો એ લખે જુનાગઢ નો ભીમડો બોલાવતો હતો વાલભાઈ ઉભી રે ને બેન એક વચન આપીશ બેન મને તું કે વચન આપે ભીમડા વચન ની મારી પાછું માય કે વાલભાઈ વેચાઈ જા ને વેચાઈ તો જાઉં જગતના ચોકમાં તો વાલભાઈ ની બાસ માગી લે આજે જોઈ કે આજ મારું કામ એવું કરીશ બાપ માગી લે વેચાવાનું ન કહેવાય માં તને વચન દીધું વચન કમરમાં કટાર છે દેતી જા કટાર ને શું કરવી કે વચન દીધા પછી એનો ખુલાસો ન હોય એ કમરમાંથી કટાર છૂટે ભીમડાના હાથમાં જાય મારે તમને વાત કરતા વાર લાગે અને પેટમાં કટાર નાખી આંતરડાનો ઢગલો કરીને આ ગામના પાદરની માલી પાસે ઢળી પડ્યો તેથી વાલભાઈના હૈયામાંથી એક કાલી ચીસ નીકળી ગઈ હતી અરે ભીમડા આ શું કર્યું અને તૃટક શબ્દોમાં એ બોલ્યો સ્વર્ષનો માનવી વાલભાઈ અમે નાનું વર્ણ કહેવાય બેન મારા પેટ બહુ નાના હોય આવડી બધી મોટી વાત હું મૂકી એવું નવઘરને હારા હારા માણસના પેટ ફાડી નાખે એવી વાત મારા પેટમાં ન હમાય ને કોકને કહી દઉં તો રાનો વંશ ઓલાઈ જાય એના કરતા મારે જીવતરનું બલિદાન દેવું બરાબર છે અને શ્વાસ પૂરા થઈ ગયા એ માણસના સાહેબ અને આવી દેવાજભાઈની આને વાત કરી જૂનાગઢથી એક સંદેશો આવ્યો છે મહેમાન આવ્યો આખી જિંદગી પાણા કાપી કાપી જિંદગી પૂરી કરી પણ કોઈ દી એમ ન કીધું હું એ વાલભાઈ કે નવગણ ને મૂકી આવી જિંદગી થોડી કરી નાખી કીધું હૈરાણી શું કરતો છો ઉગાને જાહલ ને ધવરાવ જોયા જાહલ નું દાવણ મુકાવી દો દીકરી તો વાડમાં પડી વધે લ્યો જુનાગઢ થી મહેમાન આવ્યો પણ હેરાણી ધ્યાન રાખજો તો કે ફિકર કરો માં આયર પછી કઈ ખુલાસા હોય જ નહીં સાહેબ હે ટૂંકમાં મોટા થાય છે આ ગામમાં પાંચ પાંચ વર્ષના થયા છે રાજ આવે છે દેવા દાયર ને કહે છે મારા દુશ્મન ને મોટો કરો છો તમે હા મોટો કરું છું એ જ ઘડી આ પાડી માર સોડવજો જે પાણી ચડે ને તો જિંદગી આખી નડે છોડવજો જે પાણી એ જ ક્ષણે કહી દીધું હા મોટો કરું છું એમ રાજના વેર બાંધવા માટે વેર નહીં રાજની સેવા કરવા માટે સેવા કહેવાય ઉજેરીને મોટો કરીને મારે તમને જુનાગઢ દેવા આવવો હતો એને બદલે તમે લેવા આવ્યા ધન ઘડી અને ધન ભાઈ ગમારા લ્યો લઈ આવો નહીં તમે અહીં નજરકેદ માર્યો ટૂંકમાં સંદેશો મોકલો સંદેશોની ભાષા જે હોય તે દી એને મુબારક પણ એમ લખ્યું છે કે આયરાણી આવેલ માણસોની સાથે જે દુશ્મનની ઉજીરીને મોટો કર્યો છે એને હણગારી અને મોકલજો આયરાણી પણ રાહ રાખતા વાત કરજો જો અહીં બેઠા છો ને એ લખી લેજો પુરુષ લખી હગે અમલ તો ભારતની આ આર્ય નારીને કરવો છે સાહેબ જનનારી જનેતાને અમલ કરવો છે પૃથ્વીરાજે આવી અને અકબરની કચેરીમાંથી જ્યારે ઓલું વાત કરી કે ભાઈ તમે આવો ત્યારે જનાને જના આખા જનાજાને ભાઈ જનાને લઈને આવજો નાથીભાઈએ કીધું કે ભાઈ મારું અપમાન થયું છે ને હવે તમે પૃથ્વીરાજને જો બીકાનેરથી પાછા છ મહિના પછી નોકરીમાં આવે એટલે અહીંયા મારી બેનને તેડીને આવે લેલાંદેને મારે એને મળવું ટૂંકમાં એ વાત તો જુદી છે પણ મારે એનો ઈશારો એ તમને કરવો છે કે પિથલને કીધું કે તમે આવો છ મહિના પછી મારા બેનને અકબર કે લઈને આવજો એટલે પૃથ્વીરાજ આવ્યા એટલે લેલાદેન કીધું કઈ ઘટના બની છે તો હા મારા મોટા બેન આવ્યા હતા હિન્દવાણી બેગમ જોધાભાઈ પણ હું એને મળી નથી નહીં મેં એમ કીધું તું એને હળી કાઢી મળવાની પણ મેં એમ કીધું કે તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં માતાજીનું ત્રિશુળ છે હ
હવે આપણે મળી ન શકીએ. તને તને સંપત્તિ વાલી લાગી છે બેન, અને એ નીકળી ગઈ. નીકળી ગયા પછી મેં ગંગાજળના છાટડા કરાવીને કાઢ્યા. અને પૃથ્વીરાજે કીધું કે લેલા દે, એનું પરિણામ આવી ચૂક્યું છે. કે શું છે? કે 6 મહિના પછી તમારે મારી સાથે દિલ્હી આવવાનું છે. અને હવે હા, એ શું બોલી છે ભાઈ? કે ઠાકોર આને પરિણામ નો કહેવાય, આને આમંત્રણ કહેવાય. પરિણામ તો મારા હાથમાં છે કે મારે દિલ્હી આવવું કે ન આવવું, એને પરિણામ કહેવાય. અને તો આમંત્રણ કહેવાય. પુરુષ લખી શકે, અમલ તો આર્ય નારીને કરવું છે. કલ્પના કરો, ઉઠાડ્યો, લુગડા બદલાવ્યા, ટીલું કર્યું, માથું ઓળીને એકાદી ચુમી લીધી અને નવગણ ઉઠી ગયું. ધરતી મસ્તક દૂધી થયા પછી દુશ્મને કીધું કે આ તો કાચું કપાઈ ગયું છે, આ તો એનો દીકરો છે, દુશ્મન બાકી રહી ગયો છે. અને રાજના માણસો કીધું હોય નહીં, તો કે હોય. અરે દીકરા કોઈ દે કે બીજા દે કે ન દે, પણ આ ખોરડું દે. વીરમદેવ કાકા ના પરિવાર થી છેઠ અહીં સુધી વયાવો, રાણા વંશ થી તમે છેઠ અહીં સુધી વયાવો, મહેન્દ્રસિંહ સુધી અને દુષ્યંતભાઈ સુધી. આ આ ખૂબી છે બાપ, આના ઇતિહાસ. તો કસોટી બે થઈ છે. હવે એક જગ જાહેર છે, એક કસોટી ક્ષેપક તરીકે ઉમેરાણી છે. શાયડીઓ મુકાણી હતી દેવાજ બોદર મનાવવા માટે. સાહેબ શાયડીઓ મુકાણી પદમાં માની જાઓ તો કે નહીં, આ મારો દીકરો નથી, દુશ્મન છે. એમાં એની માને કોઈ કીધું, બુઢી જનેતા 80-85 વર્ષની ઉંમર, ચાંદી પતરા ચાંદીના પતરા જેવા વાઘ પેલા, કે માં કયો ને દેવાજભાઈ માની જાય, બહુ જોવાતું નથી, લોહીના શેડું છૂટે છે. આવી બુઢી જનેતાઓ લાકડીને ટેકે ઉતારે આવી, દેવાજ, એ દેવાજ, બોલતી ગયો, કોને કીધું મારી માને, આ કોણ લેવું મારે માને, હા તો પૂગી ગયા. હા બેટા, હા બેટા, હા માં, હા માં કરતા લોહીમાં હાથ બોલી નાખે, હાથ દઈ નીકળી ગયા ડોશી. મને પૂર્ણ વિશ્વાસ છે મારો દીકરો નહીં માને, નહીં માને અને નહીં. અને બીજી કસોટી આપ જાણો છો, આખું કાઢી આયરાણીને બોલાવ્યા. આવ્યા છે આયરાણી, આંસુ ની વાત થઈ હતી શરતમાં, તો આંસુ ન આવવા જોઈએ. આંસુ ની ક્યાં વાત સાહેબ, પણ આખું આને કાઢી. મારા વઢવાણ બચુભાઈ, દિવાળીના ગોખલામાં તમે, દિવાળીમાં આવે ને ગોખલામાં દીવા મૂક્યા હોય ઓળિયાના, અને હઠાઈબાઈ હવારમાં ઉઠે, સાંજે દીવા મૂક્યા હોય, હવારમાં હઠાઈબાઈ ઉઠે અને કામ કરતી કરતી ખબર ન પડે એમ ગોખલામાંથી દીવાને કાઢી લઈએ, એમ આખું લઈ લીધી સાહેબ, ખબર ન પડે એમ. અને કુંભાર ગાળો સુધી એમ સુધી નીકળી જાય. આહુની વાત તો ત્યાં રહી, રૂવાડું અવડા અવડું થવા દીધું. આયરાણી સોનલબાઈ, સોનલ સોનલ કહેવાય, સાબિત કરી દીધું આ મારો દીકરો નથી, દુશ્મન. પછી વાતના વાણા, પછી તો વાત ત્યાંથી પૂરી થઈ જાય છે. વીહવી વરહનો જહલ ને વીહ વરહનો. હવે એમાં એક બીજો માયાબેન કહેતો હતો કે એક ક્ષેપક એમાં પ્રસંગ ઉમેરાયો છે કે જાહરના લગ્ન સામતની હારે કર્યા છે, એ જુવાન જેવો તેવો નહોતો. હા સાહેબ, એક ડાયરામાં દેવા જોજોના વખાણ થતા હતા કે આપણે દઈ દેવો જો દુશ્મન, આપણે હુકામ રાખવો જોઈએ, ક્લેશ ન કરાય, એવી એક ઘટના બની છે.
અને આ જુવાન બેઠો તો ડાયરામાં એની રેખા ના બદલે આંખ ની આંખ ના ફરે એની કપાળ માં કોઈ કરચલી ફરે નહીં. લઈ ગયા કીધે જો ગમાડી પાર અમે કોણ છે કોણ છે કે નવગણ છે ગયો ઈ તો મારો ઉગો છે. પણ આજ તું સાચું ન બોલ્યો હોત તો સંસારમાં મારી રાખ ઠરત નહીં હો અગ્નિ. જાહલના લગ્ન વખતે આખા હીરો જુનાગઢ માં તેડું કરે છે. તેડું કર્યા પછી નવગણ ને ગાદી બિહાડે છે. એ પણ એક ઉમેરાણો પ્રસંગ છે. ત્યાંથી સાથીદાર બે ને મોકલે છે. 20 વર્ષ 5 વર્ષનો નવગણ હતો ઉગો હતો ત્યારે બનેલી ઘટના 20 વર્ષનો દે દીધો 15 વર્ષનો ગાળો વયો ગયો. બે મિત્રોને મોકલે ઘોડેશ્વરી, તમે જઈ ઘોડીદર કહ્યાઓ આયરાણીને જુનાગઢ કબજે થઈ ગયું છે અને નવગણ ગાદીએ બેહી ગયો છે. કે છે બે અસવારો આવે આવી અને કીધું કે જુનાગઢ થી આવીએ છીએ બેન, સંદેશો દેવા આવ્યા છે. અને આયરાણી બોલો ભાઈ શું સંદેશો છે? આપણે મિત્રો કે નવગણ ગાદી બેહી ગયો છે, જુનાગઢ કબજે થઈ ગયો છે. ઈ નવગણ ગાદીએ બેહી ગયો, જુનાગઢ કબજે થઈ ગયું. ઈ જ ક્ષણે બાઈ બોલી છે કે નવગણ તારા રાજ ને ક્રોડ દિવાર્યું બાપ. હે નવગણ, હે નવ વર્ષ ના ધણી, ગરીબો નો બેલી થાય છે બાપ, નોધારા નો આધાર થાય છે. આયરાણી ના ઉદગારો આ ધરતી ની બાઈ બોલે છે. સૂરજ અને ચંદ્ર ના તેજ તપે તાહું થી તારું રાજ તપો, મારા બાપ તારા રાજ ને ક્રોડ દીવાય. પછી કીધું હવે કો કાળો હાડલો લાવો, મારે મારે ઉગા ના મારે શિયા ગાવો. 15 વર્ષ થી ઈ હોગ ને હું પેટમાં હંગરી બેઠી છું. તેથી આંખો ઉપર પગ મૂકી નીકળી ગઈ. તેથી હું માધ હતી, ડાકણી નહોતી, પણ રોવાનો મારો વખત નહોતો. આહોડા પાડ્યા નહોતા, તેથી આ નાગેરમાં આહોડાને હું પી ગઈ હતી. એ આહોડા 15 વર્ષે ઉલારા મારે છે. લાવો કાળો હાડલો. અને કાળો હાડલો લઈ અને એને જે મરસિયા કર્યા છે, ઓહો પણ ઉગા તું તો ઉગ્યો, અરે રે અમારે તો ઉગ્યા થયો. કઈ દાસ જો તારી માં, અરે રે હવે ક્યાંથી આવ્યો ઉગલો. બાપ કઈ દિશે રાહ જો, ઉગા તું તો ઉગ્યો, અમારે તો ઉગ્યા આથમ્યો. અને તું જાતા મૂળ તૂટ્યા અમારી વંશની વેલી ના, કઈ દસ જો તારી માં, એ હવે ક્યાંથી આવે યુગનો. આગેના જાડવા રોવરાયા. પ્રસંગ કરવટ બદલે છે. સોરઠમાં દુકાળ પડે, માલધારીઓ સિંધમાં જાય છે. એવી વખતે જાહલ પણ જાય. નવખાને કહેવરાયું, બેન તારે જવાની જરૂર નથી, તો ના સમાજની હારે જીવવા માટે મારે જવું છે. અમારે રઘુવીરસિંહ ચુડાસમા રિટાયર્ડ ડીવાયએસપી પણ અહીં બેઠા છે. જાહલની ચિઠ્ઠી બે લખાણી છે. એક ભગત બાપુ ઉદુલા કાગે લખી છે, એક લખી છે ગીગા બાપુ ખુંચાલા આંગણ. એમાં ભગત બાપુની ચિઠ્ઠીની એક ઘટના બની છે. અમારે કેશોદભાઈ પાડોદર ગામ આપણા પરબતભાઈ, એમના પિતાજી ફોગાભાઈ ડેલ મારા પિતાજીના ખાસ મિત્ર, હેમુભાઈની નાટકની કંપનીમાં હેમુભાઈ એક ભાણે 3 મામા પથુદાન સંબુદાન ને કરણીદાન.
અને એ વખતે કોઈ લાઇટની વ્યવસ્થા ન મળી અને પાડુ દરમાં કંપની હતી. ફુગામામા મને કહેતા હતા કે હેમભાઈને જાહલ થવું તો હેમભાઈ સ્ત્રી પાત્ર લેતા સાહેબ. હેમભાઈ નો ફોટો દર વખતે એની તિથિ વખતે છાપામાં આવે છે સ્ત્રી પાત્ર નો. સાહેબ નક્કી ન કરી શકો કે પુરુષ છે કે સ્ત્રી છે. અને કોઈ આયરના બેન એને કાપડું ઓઢણું પહેરણું આપ્યું. જાહલ બની આવ્યો પાડોદર ના ચોક પનર ગામ નો માણા હિંહ બોલે જાહલ ની ચિઠ્ઠી રજૂ કરી. પણ ફુગામામાં એમ કહેતા હતા એક માણા એવું નતું જેની આંખમાં આહુ નતા સાહેબ. માઇક નતા, તેની લાઈટ નતી. કે દાડા ના હિરડા ના એ દૂધ
કેજી બેટી હોરતા હિમાલા ખતમ દીધી કે નવ હોર નો ધણી નવગણ નો આવ્યો આવી ગયો જવ તો હના કીધું બેન માગી લે ના બાપ મારે તો તારા જવ તો લી અને નવગણ બોલ્યો છે કે આજે ખરીદાર થયું છે નવગણ એમ બોલ્યો છે કે આ ધામડાની મોજણી કરી દેવા ગોદરના પગમાં પહેરાવું તો ઋણ માંથી મુક્ત થાય બાંધી જા એવો તો તેજ થું ખુલી તલવાર પરમ પૂજ્ય મોરારી બાપુ એમની ખુશ થઈ ગયા આ ચારણ ની કલમ તો જો તરકાન મું પર નજર તાકી વચન પ્રભુરાયે વતે I'm not afraid to die.
જાણ હું લખતી નથી નરપતિ સ્મરણ નો તો ઘણા વર્ષો ના વાળા ભાઈ ગયા બાપ કદાચ ભૂલી ગયો એ જીવ જાણ હું લખતી નથી નરપતિ સ્મરણ નો તો વધુ જાણ હું લખતી નથી નરપતિ સ્મરણ નોઈ તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો ઈ બાપુ પટા ધર તણી બેટી આજ ધીરજ તજી દઈ ધુજતી નરપતિ સોરઠ મારો પેટ સાયર ને પને જદ બીચ કર્યો વંશ જાતો તખત બેઘાયો તને ઈ વાત ના ઉપકાર ની તારા ચિત માં હોય સમૃતિ નરપતિ સોરઠ મહિના
મહિપત છે કરી સુમરાને આરે શરત કરી 3 મહિનાનું મારે વ્રત છે 3 મહિના પછી હું જરૂર તારી સાથે લગ્ન કરીશ એટલે વિશ્વાસી હતો 3 મહિના પછી આવી જશે નહીં આવે તો જીભ કરડીને મરી જાય અવધિ મહિના તીનની મે સીધો મહિપત છે કરી પ્રાર્થના કરે છે કે મારી તારા પરચાનો નહીં પા એ ખોડલ માતા પરચાનો નહીં પા મારે રુદિયે રે